અગર આપ દીવ 31st નો ઉત્સવ ઉજવવા આવી રહ્યા હોય તો આ ખબર તમારા માટે છે. જી હા દોસ્તો, પહેલી ખબર એ છે કે દીવનું આ ફ્લોટેલ છે જે દીવના પોર્ટ ઉપર લોર્ડ્સ દ્વારા રાખવામાં આવ્યું છે, અને આ ફ્લોટેલ છે તેનો ભાવ છે તે ઘટાડી દેવામાં આવ્યો છે. એટલે કે આ તરતું રેસ્ટોરન્ટ છે જેનો ભાવ 1200 રૂપિયા હતો પર વ્યક્તિ દીઠ, જે ઘટાડીને 999 રૂપિયા કરવામાં આવ્યો છે. જી હા દોસ્તો, આ ફ્લોટેલ જે આપને દીવના દરિયાની રોમાંચક સફર કરાવશે, અને એ સફર 2 કલાક સુધી આપને દરિયાની અંદર કરાવવામાં આવશે. સાથે જ આપને અગર આપ બપોરના આવતા હોય તો આપને લંચ છે તે બુફે મુક્ત રાખવામાં આવ્યો છે. એટલું જ નહીં, અગર આપ રાત્રિના સમયે આવતા હોય તો રાત્રિનું જે ડિનર હોય છે તે પણ વિનામૂલ્યે બુફે રાખવામાં આવ્યું છે. તો આ જે ફ્લોટેલ છે તેનો રોમાંચક સફર કરવા માટે અગર આપ દીવ આવી રહ્યા હોય તો આ ફ્લોટેલનો રોમાંચક સફર માટે તૈયાર થઈ જજો, કારણ કે આ ફ્લોટેલના ભાવ છે તે માત્ર 999 રૂપિયા હાલ કરી નાખવામાં આવ્યા છે. અહીંયા પર વિવિધ પ્રકારનું બુફે પણ રાખવામાં આવ્યું છે, જોઈ શકાય છે દ્રશ્યોની અંદર. તો જોરદાર સફર માટે અગર આપ આવી રહ્યા હોય તો 1 વ્યક્તિ દીઠ 999 રૂપિયા. દીવનો કિલ્લો અને પાણી કોઠો છે એ તરફના દરિયાની અંદર 2 કલાક સુધી આ ફ્લોટેલ છે તે આપને દીવમાં સફર કરાવશે. અને નમસ્કાર, આઈ એમ પ્રભાત સિંહ, ધ ફ્લોટેલ મેનેજર. સર, યહાં પે ભી 31st કો લેકર કે અચ્છા પ્લાનિંગ કિયા ગયા હૈ. ઇસમેં સર અભી 31st મેં 3 ટ્રીપ નિકલેગી સર યહાં સે. એક લંચ કા નિકલેગા સર, જો 1 બજે લેકે 2:30 બજે તક રહેગા. ઉસમેં બફે લંચ ઓર લાઈવ મ્યુઝિક, લાઈવ સિંગર ઓર આપકા 1.5 ઘંટે કા ફ્લોટિંગ રહેગા સર ઉસમેં. થર્ટી ફર્સ્ટ કો નાઇટ કો ભી સર અપના 2 ડિનર રહેગા સર. ઉસમેં એક નિકલેગા 7:30 થી 9 બજે કે નિકલેગા સર, और एक 10 से 11:30 करेगा सर. सर म्यूजिक पार्टी होगी या क्या? उसमें लाइव सिंगर रहेंगे सर. आप आज બુફે છે તે આપના માટે વિનામૂલ્યે રાખવામાં આવ્યું છે. બીજી મોટી ખબર છે દીવથી જ, દીવની જે હોટેલો છે તે હાલ 31st લઈને અનેક હોટેલો હાઉસફુલ બની છે. ખાસ કરીને નાગવા બીચ ઉપરની તમામ હોટેલો છે તે હાઉસફુલ બની ચૂકી છે. દીવ સિટીની હોટેલો પણ ઘણી બધી હાઉસફુલ બની છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક આવનારા પ્રવાસીઓ છે તેની મુશ્કેલી વધી શકે છે. 31st ઉજવણીને લઈને મોટી સંખ્યામાં પ્રવાસીઓ છે, સહેલાણીઓ છે, તેનો સહેલાબ છે તે દીવ ખાતે ઉમટી પડ્યું છે, અને અત્યારથી જ મોટી સંખ્યામાં પ્રવાસીઓનું આગમન છે તે શરૂ થઈ ચૂક્યું છે. મેરા નામ શ્રેયા હૈ, તો મેં વેસ્ટ બેંગોલ મેં રહેતી હું, બટ અભી તો દિલ્હી સે આઈ હું ગુજરાત ઘૂમને. 31st અમારા પ્લાન થા દીવ મેં સ્પેન્ડ કરને કે લિયે, ઓર યહાં પે વેધર ભી અભી બહોત અચ્છા હૈ, દીવ સિક્યુરેડ હૈ, ઉતના ભી ભીડ નહીં હૈ, બટ એન્જોય ભી કર સકતે હો. સો વો સબ કુછ એક સાથ હો રહા હૈ, છુટ્ટી કે ટાઈમ હૈ, વેધર. મેં પ્રતિભા શેખાવત, અજમેર રાજસ્થાન સે. વિન્ટર બ્રેક્સ કે અંદર હમ લોગ ગુજરાત સે અબ દીવ મેં આયે હૈ, જહાં મેં બહોત અચ્છા લગા. એટમોસ્ફિયર બહોત અચ્છા હૈ, ક્લીનલીનેસ હૈ, ઓર બહોત અચ્છા લગા દીવ. અબ 31st કહાં પર એન્જોય કરોગે? 31st હમ યહીં પર એન્જોય કરેંગે. ત્રીજી મોટી ખબર એ છે કે દીવ આવનારા પ્રવાસીઓની મુશ્કેલી વધી શકી છે, ખાસ કરીને રાત્રિના સમયે અથવા તો વહેલી સવારના. જી હા દોસ્તો, આ દ્રશ્યો જુઓ. આ દ્રશ્યો છે દીવ ઉના રોડના, દીવ નજીક જે માંડવી છે ત્યાં અડીને આવેલું આ ત્યાંના દ્રશ્યો છે. અને ગાઢ ધુમ્મસ છે તે અત્યારે છવાયો છે, મતલબ કે રાત્રિના જ સમયથી આ ધુમ્મસ છવાવાની શરૂઆત થાય છે, જેના કારણે લોકોને આગળની આ વાહન ચાલકો જે હોય છે તે દેખાતા નથી. ક્યાંક ને ક્યાંક વિઝિબિલિટીને સમસ્યા જોવા મળે છે, અને ખતરો છે તે પણ તોળાઈ રહ્યો છે. તો આપને એ જણાવવા માંગીએ છીએ કે દીવ જતા રસ્તાઓ છે જ્યાં હાલ અહીંયા પર ગીરની અંદર ગાઢ ધુમ્મસ છવાઈ રહ્યો છે, જેના કારણે વાહન ચાલકોની મુશ્કેલીમાં ખૂબ વધારો થયો છે. શું કહી રહ્યા છે વાહન ચાલકો એ પણ હવે સાંભળીએ. આજરો દિલ્હી જેવો માહોલ થઈ ગયો નાલિયા માંડવીમાં દીવમાં, જે તે માણસોને અવર જવરમાં તકલીફ પડે છે, જે કંઈ દેખાતું નથી બહુ ધુમ્મસના કારણે, તેથી આવક જાવકમાં બહુ તકલીફ પડે છે, એક્સિડન્ટ થવાની બી સંભાવના બહુ વધી જાય છે. સફર કરીને આવ્યા તે રસ્તામાં બહુ ઝાકળ પડે છે, જેથી કરીને અત્યારે બહુ તકલીફ પડે છે અવર જવર થવામાં. દોસ્તો, દીવ અને ગીર સાથે દેશ અને દુનિયાની ખબરો જોવા અને જાણવા માટે આપની યુટ્યુબ ચેનલ નમસ્તે ગીરને સબસ્ક્રાઇબ કરો. અગર આપ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટામાં જોતા હોય તો ફોલો કરો. ધન્યવાદ.